ડીસા તાલુકાની નવા પ્રાથમિક શાળાના આચાર્યને સસ્પેન્ડ કરવાની માંગ સ્વીકારતા મામલો થાળે પડ્યો હતો. સાંજે શિક્ષણ વિભાગે ગ્રામજનો સાથે સમાધાન થતા શાળા શરૂ કરવા નિર્ણય લીધો હતો. ડીસા તાલુકાના નવા ગામના ગ્રામજનોએ શુક્રવારે શાળામાં તાળાબંધી કરી. જ્યાં સુધી આચાર્યની ધરપકડ નહીં કરાય ત્યાં સુધી શાળામાં તાળાબંધી યથાવત રહેશે તેવી ચીમકી વાલીઓએ ઉચ્ચારી હતી. નવા ગામની પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા કરાયેલ વિદ્યાર્થીની છેડતીનો મામલો. ડીસા તાલુકાના નવા ગામના પ્રાથમિક શાળાના આચાર્યએ વિદ્યાર્થીની છેડતી કરતા શાળાના આચાર્ય વિરુદ્ધ ડીસા શહેરમાં રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ થયાના 3 દિવસનો સમય વીતવા છતાં આચાર્યની ધરપકડ ના થતા ગ્રામજનો રોષે ભભૂકી ઉઠ્યો હતો અને રોષે ભરાયેલા ગ્રામજનોએ શુક્રવારે શાળામાં તાળાબંધીનું શસ્ત્ર ઉગામ્યું હતું. ઉપરાંત જ્યાં સુધી આચાર્યની ધરપકડ નહીં કરાય ત્યાં સુધી શાળામાં તાળાબંધી યથાવત રહેશે તેવી ચીમકી વાલીઓએ ઉચ્ચારી હતી. ડીસા તાલુકામાં નવા ગામ ખાતે શિક્ષણ વિભાગને કલંકિત કરતો એક બનાવ પ્રકાશમાં આવ્યો હતો, જેમાં નવા ગામના પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવતા લક્ષ્મણભાઈ હરિભાઈ પરમારે તેમની શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીને તેમની ઓફિસમાં બોલાવી ચેન ચાળા કરી શારીરિક અડપલા કરતા હતા. એટલું જ નહીં પરંતુ વિદ્યાર્થીની એકલતામાં પાટણના આડકી વાવ જોવા લઈ જવાનું કહ્યું હતું. જે મામલો કોઈને પણ જાણ કરશે તો શાળામાંથી કાઢી મૂકવાની ચીમકી આચાર્યએ વિદ્યાર્થીને આપી હતી. જો કે ગભરાયેલી વિદ્યાર્થીનીએ આ મામલે પરિવારજનોને જાણ કરતા આચાર્ય વિરુદ્ધ શહેરના રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન ફરિયાદ નોંધાવવાના 3 દિવસ જેટલો સમય વીતવા છતાં પોલીસે આચાર્યની ધરપકડ નહીં કરતા ગ્રામજનો અકળાઈ ઉઠ્યા હતા અને શુક્રવારે શાળામાં તાળાબંધી કરી હતી. ઉપરાંત જ્યાં સુધી આચાર્યની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી શાળામાં તાળાબંધી યથાવત રહેશે તેવી ચીમકી વાલીઓએ ઉચ્ચારી હતી. શાળામાં તાળાબંધીના પગલે અંદાજે 500 જેટલા વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય ઠપ થઈ ગયું હતું. ત્યારે ગ્રામજનો સહિત વાલીઓએ આગામી સમયમાં કોઈ અન્ય વિદ્યાર્થીઓ સાથે દુર્વ્યવહાર ના થાય તેમજ છેડતીનો ભોગ બનેલ વિદ્યાર્થીની તેમજ તેમના પરિવારો જલ્દી ન્યાય મળે તેવો આશાવાદ ગ્રામજનોએ વ્યક્ત કર્યો હતો. આચાર્યની ધરપકડ નહીં થાય ત્યાં સુધી શિક્ષણ કાર્ય શરૂ નહીં કરવાની વાલીઓની ચીમકી ઉચ્ચારી ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો. પ્રકાશ ગોસ્વામીનો રિપોર્ટ, ડીસા.